જેમના માટે આજનો આ કાર્યક્રમ યોજાયો છે એવા મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા મિત્રો, આપ સર્વેને મારા નમસ્કાર. આમ તો સરે વાત કરી એમ સમયની મર્યાદા છે, પરંતુ વિનય સંતાણી પ્રત્યે મારો સ્નેહ એટલો છે કે તેમના વિશે જેટલું બોલું એટલું ઓછું છે. તો મારી લાગણીને માન આપીને તમે મને સાંભળશો એવી આશા સાથે હું મારું આજનું વક્તવ્ય શરૂ કરું છું. મિત્રો, આજે મારે વાત કરવી છે ગુજરાતી સાહિત્યના શિરમોર સાહિત્યકાર શ્રી વિનય સંતાણીજી અને એમની નવલકથા પ્રિયજનની. મિત્રો, વિનય સંતાણી અને પ્રિયજન એ કદાચ એકબીજાના પર્યાય રૂપ કહી શકાય એટલા ગુજરાતની અંદર પ્રખ્યાત છે, અને એમની નવલકથા પ્રિયજન એ મને વ્યક્તિગત રીતે પણ ખૂબ પ્રિય છે. વિનય સંતાણી વિશે માહિતી આપું તો તેમનો જન્મ 27 જૂન 1946 ના રોજ ગામ નવાવાસ, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ ખાતે થયો હતો. એમનું મૂળ વતન દુર્ગાપુર છે અને એમનું કૌટુંબિક જીવન ખૂબ જ પ્રેમાળ છે. એમને બાળપણથી જ વાંચવાનો ખૂબ શોખ હતો તથા સાહિત્યના ગુણો તો તેમને બાળપણથી જ મળે. એમના અભ્યાસકાળની વાત કરીએ તો નખત્રાણા તેમજ ભુજમાં એમણે અભ્યાસ મેળવ્યો છે. તેઓ સન 1962માં SSC પાસ થયા, ત્યારબાદ ગુજરાતી અને હિન્દી વિષય સાથે સન 1967માં ભુજ મુકામે BA થયા. ઈસવીસન 1975માં તેઓ ગુજરાતી તેમજ સંસ્કૃત વિષય સાથે MA થયા. ત્યારબાદ તેમના જીવનની કારકિર્દી ગણના વિષય વ્યવસાય ક્ષેત્રે તેમણે ભુજ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સન 1970થી 1975 સુધી ફરજ બજાવી. ત્યારબાદ 1975 પછી આકાશવાણીમાં કાર્યક્રમ નિયોજક ડાયરેક્ટર તરીકે સેવા આપીને પદથી સ્વૈચ્છિક રીતે રાજીનામું મેળવ્યું. ત્યારબાદ શ્રી વિનય સંતાણીજીની કૃતિઓની વાત કરીએ તો તેમણે ગુજરાતી ભાષાને અદ્ભુત સાહિત્ય પ્રદાન કર્યું છે અને તે બદલે તેમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલ છે. તેમની નવલકથાઓની વાત કરીએ તો કાફલો, અનુરવ, પલાશવાન, સૂરજની પારદરીઓ અને આસો પાલવ વગેરે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન પામે છે. એમના વાર્તા સંગ્રહની વાત કરીએ તો તરસ્યા કુવાનું પ્રતિબિંબ, હોલારો, રણજણવું અને નીરુ વગેરે વાર્તાઓ સંગ્રહો તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. મિત્રો, વિનય સંતાણીની લાક્ષણિકતા જોવા જેવી છે. ખરેખર તેઓ એક પ્રયોગશીલ સર્જક છે. તેમણે ઘણું બધું પ્રયોગશીલ સર્જન કર્યું છે. કેન્દ્રસ્થ સંવેદન અને આંતરમનની ગહેરાઈનું જો સચોટ આલેખન શીખવું હોય તો તેમની કૃતિઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પ્રતીક અને કલ્પનાની મદદ લઈને ભાવને ઉત્સાહવાનું વલણ અદ્ભુત રીતે એમની કૃતિઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે. શ્રી વિનય સંતાણીને ઘણા બધા એવોર્ડ્સ મળેલ છે. એમની દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને ઈસવીસન 2000ની સાલમાં સાહિત્ય પરિષદ તરફથી એમને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. વિનય સંતાણીને ક મા મુનશી સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયો છે. એમની લખાયેલ અદ્ભુત નવલકથાઓ અને વાર્તાઓ આપણને સ્પર્શી જાય તેવી છે, પરંતુ મને સૌથી વધુ તેમની પ્રિયજન નવલકથા પ્રિય છે, જેની 14,000થી પણ વધારે કોપીઓ વેચાઈ ચૂકી છે. 38 વર્ષ અને 17 આવૃત્તિ ગુજરાતી વિષયને ભણાવતી લગભગ તમામ યુનિવર્સિટીના ગુજરાતી ભવનો કે કોલેજોમાં આ નવલકથા પાઠ્યપુસ્તક સ્વરૂપે ભણાવવામાં આવે છે. 32 વર્ષની વયે લખાયેલા નવલકથા લેખકને કોઈ કોલેજના નવયુવાન આજે પણ જે ઉત્સાહ સાથે મળે છે અને મળતી વખતે આ નવલકથા વિશે વાત કરે છે તો તે શ્રી વિનય સંતાણીને ભાવ વિભોર કરી મૂકે છે. વાત કરવી છે મારે પ્રિયજનની, માત્ર 2 જ મુખ્ય પાત્રો ચારુ અને નિકેત, જે સંપૂર્ણ રીતે નવલકથાનો ભાર પોતાને ખભે મૂકીને ચાલે છે અને ખૂબ સુંદર રીતે આ નવલકથા લખાયેલી છે, જેમાં પ્રતીકનો ખૂબ સુંદર રીતે ઉપયોગ થયો છે. તમે જ્યારે પુસ્તકમાંથી પસાર થશો ત્યારે હું 100% ગેરંટી આપું કે પસાર થવાની જે મજા છે તે મજા જ કંઈક અલગ છે. વિનય સંતાણીની એક ખાસિયત છે કે તેઓ એક જ બેઠકમાં નવલકથાને પૂરી કરે છે. જો લખતા લખતા એમની લીન તૂટી જાય તો એમને મજા આવતી નથી. તેઓ સ્પેશિયલી રજા લઈને એક જ સળંગ બેઠકમાં 160 થી 180 પાનાની નવલકથાઓ પૂરી કરે છે. આ પ્રિયજન નવલકથા એમણે માત્ર 5.5 દિવસમાં જ પૂરી કરેલ અને એટલી અદ્ભુત રીતે લખેલ છે તે તમે વાંચશો ત્યારે જ ખબર પડશે. મૂળ કથાબિંબની વાત કરું તો એ તો તમને વાંચવું જ રહ્યું, પણ માત્ર એક એસન્સ છોડી જાઉં. ચારુ અને નિકેત એ 2 મુખ્ય પાત્રો છે જેમણે અદ્ભુત જીવન જીવ્યું છે. તેઓ બંને બાળપણના ગાઢ મિત્રો છે. વિનય સંતાણીએ ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કર્યો કે તેઓ બંને એકબીજાના પ્રેમમાં છે.
છતાંય આપણે સ્પર્શી શકીએ કે બંનેને એકબીજા પ્રત્યે કેટલી બધી લાગણી છે, કેટલો બધો આદર છે, કેટલો બધો સ્નેહ છે, કેટલો બધો પ્રેમ છે. બંને શહેરમાં ભણવા ગણવા જાય છે અને ચારુના લગ્ન થાય છે, એને બાળકો છે અને વહુ છે અને બંનેનું જીવન સુખી રીતે પસાર થાય છે. ચારુના નાના દીકરાએ લગ્ન કરી લીધા છે અને ચારુનો મોટો દીકરો બેંગ્લોરમાં જોબ કરી રહ્યો છે. બીજી બાજુ નિકેતે પણ લગ્ન કરી લીધેલ છે, એને પણ દીકરાઓ છે, એને પણ વહુઓ છે. ચારુના પતિના અવસાન પછી વર્ષો બાદ ચારુને ગામડે રહેવા જવાનું થાય છે. એ જ રીતે નિકેતને પણ ગામડે રહેવા જવાનું મન થાય છે, પરંતુ નિકેતને એકલું ગામડે આવવું છે. એમ કરતા બંનેનું ગામડાની બજારમાં વર્ષો બાદ મિલન થાય છે અને ચારુ જીદ કરે છે કે બંને સાથે રહીએ. જે રીતે બાળપણમાં તેઓ રહેતા, બંને 3-4 દિવસ એક સાથે ચારુના ઘેર રહે છે અને પોતાનું બાળપણ વાગોળે છે તથા પોતાના પરિવાર વિશે વાત કરે છે. અને મિત્રો, પ્રિયજનનું વાંચન એ પણ એક રોમાંચક યાત્રા છે. 148 પાનાની આ પુસ્તક જ્યારે મેં હાથમાં લીધેલી ત્યારે એમ લાગ્યું કે એક જ બેઠકમાં પૂરી થઈ જશે, પરંતુ વાંચન જેમ જેમ આગળ વધતું ગયું, નવલકથાની સંવેદનાઓ મને વારંવાર એને એ જ બિંદુ પર પાછી ખેંચી લાવતી. હું એ અનુભૂતિઓમાંથી રોકાયેલો રહેતો. ચારુ અને નિકેત, ચારુ દિવાકર, નિકેત ઉમા, એમના સંતાનો જાણે પાનામાંથી 12 વાપસી નજર સમક્ષ તાદ્રશ્ય પોતાની પાત્રતા ભજવી રહ્યા હોય એવું લાગતું હતું. આ પાત્રોની સમજદારી, લાગણીઓ પર તેમનો અંકુશ તથા તેમની પરિપક્વતા મને પાને પાને રોકી લેતા. મારા ખુદના વિચારો સાથે એમની અભિવ્યક્તિની હું તુલના કરવા માટે હું વિવશ થઈ જતો. પ્રિયજન, એક અદ્ભુત પ્રણય કથા છે. સામાન્યતઃ પ્રેમ કથાઓમાં પ્રેમને મળતી પીડા કે વેદનાની કથા હોય છે, અથવા તો પ્રેમના લીધે દાંપત્ય જીવનમાં, અથવા તો દાંપત્યના લીધે પ્રેમના દમનની કથા હોય છે. પરંતુ પ્રિયજન એ પોતાની સંપૂર્ણતા, પોતાના સંતુષ્ટ અભિગમના લીધે એક ઐતિહાસિક નવલકથા બની જાય છે. અહીં કોઈ રીબાતું નથી, નથી પ્રેમને કોઈ છળ, ઈર્ષ્યા, દ્વેષ કે ષડયંત્રનો સામનો કરવો પડ્યો, કે ના તો કોઈ વાસ્તવિક દંપતીને કોઈ દુર્ગુણ સ્પર્શી ગયો. આ એક વિશેષ એવી નવલકથા છે જે સંપૂર્ણતામાંથી જન્મ લે છે. કથામાં મુખ્યત્વે તો 3 જ પાત્રો છે, ચારુ, નિકેત અને દરિયો. સંપૂર્ણ કથા દરિયાના સાનિધ્યમાં રચાય છે. દરિયો એ પ્રેમનો શાનદાર પ્રતીક છે. નજરની સમક્ષ દરિયો હોય તો નજરની સીમા ટૂંકી પડે. એ જ રીતે પ્રેમીને પ્રેમની બહારની દુનિયા દેખાતી નથી. આ નવલકથાની શરૂઆત જ દરિયાથી થાય છે. પ્રથમ દ્રશ્ય જ સંપૂર્ણ કથાને રૂપાત્મક રીતે ઉઘાડ આપે છે. નવલકથા દરમિયાન બંને એકબીજાને પોતાના જીવનની તથા જીવનસાથી અનેક સ્મરણ મેળવ્યું છે. બંને દંપતી સુખી, સમૃદ્ધ અને સફળ જીવન વ્યતીત કરે છે. ચારે પાત્રો આંખમાં અમી રાખીને ઉષ્માથી પોતાનું ઘર બનાવે છે. જ્યારે જ્યારે એ બંને પોતાના ગૃહસ્થ જીવનના સંસ્મરણો વાગડતા હોય છે ત્યારે એક અતૃપ્ત અભિવ્યક્તિ વાતોને અલ્પ વિરામ આપતી, કંઈક અધૂરું છૂટી જતું. સત્ય છે કે એક સંપૂર્ણ સફળ દાંપત્ય એમને મળ્યો, સમર્પિત જીવનસાથી એમને મળ્યા, પરંતુ સુખની તમામ ક્ષણોમાં પણ બંનેએ પોતાના હર્યા ભર્યા મનની અંદર એક ખૂણામાં ખાલીપો જ અનુભવતા રહ્યા. સફળતાની ચડકતી ક્ષણોમાં પણ એકબીજાની અનુપસ્થિતિ તેમને સતત ચાલતી રહી છે. પ્રિયજન, મનની અંદર અને બહારની સંઘર્ષ યાત્રા છે. ચારુ અને નિકેત ભૂતકાળના પ્રેમ સુખ અને વર્તમાનના દંપતી સુખ વચ્ચે સતત સંઘર્ષ અનુભવે છે. સંઘર્ષ પૂર્ણ પ્રેમ ન મેળવ્યાનો, સંઘર્ષ એક તરફ અવિરત પ્રેમ અને એક તરફ વિરહનો. જેમ જેમ કથા આગળ વધે છે એમ અનેક પ્રશ્નો ઉકેલાતા જાય છે તથા નવા પ્રશ્નો ઉદ્ભવતા રહે છે. અંત તરફ પ્રયાણ કરતા કેટલાક સંવાદો ચારુ અને નિકેતની અપેક્ષાને સાથે સાથે વાચકને પણ સંતોષ આપે છે, જેમાંના કેટલાક સંવાદો